ચોથો એક સંઘર્ષ છે ને મન ને એટલે વિચારોને હમેશા સકારાત્મક રાખવા નકારાત્મક વિચારો આવી જાય કે ધારો કે હું સારો અભ્યાસ નહીં કરું તો ખબર છે મારા પાડોશમાં છે ને એક વ્યક્તિ છે ને દસ અથ ભણેલો છે પણ જો શેર બજારમાં છે ને દર મહિને લાખ રૂપિયા કમાય મૂળ તો ભણીને કરવાનું શું છે પૈસા કમાવાના છે ને પરિવારને એક સરસ જીવન આપવાનું છે ને

પણ કારખાનું કેવડું મોટું નાખ્યું શાપર વેરાવળમાં રાજખોડ ની વચ્ચે અને એને ત્યાં તમને ખબર છે એન્જિનિયર કામ કરે છે ચાર્ટર્ડ એકાઉન્ટ પગાર લે છે તો દસમુ પાસ ને ત્યાં સી અને એન્જિનિયર નોકરી કરે છે તો ધારો કે આપણે ના ભણ્યા તો શું ફેર પડે છે આવું કીક કર લેશું આ બહુ નકારાત્મક વિચાર છે અથવા તો એવો વિચાર આવે કે કદાચ બહુ ભણ્યા તો કોઈ આવવા ના ત્યાં નોકરી કરવા જ થાય ને એ કરતા કઈ ધંધો કરી લે આવું કંઈક જોઈએ ને આવું વિચારીએ ને નકારાત્મકતા છે પેલી સકારાત્મકતા તો એ છે કે સારો અભ્યાસ કરવો છે અને વોટ ગેરંટી કે એ વ્યક્તિ તમારી પડોશ માં રહે છે દસ પાસ છે દસ ફેર છે ને સારું કારખાનું નાખી દઉં ફાઇન ગુડ એને જીવનમાં સફળતા મળી અને સંઘર્ષ ઘણો કર્યો હશે એમાં બે માત નથી. પણ તમે પણ એવું કરી શકશો અને તમારા પરાધમાં પણ એ લખેલું છે અને તમે પણ એ ઊંચાઈને આંબી શકશો એવું ગેરન્ટેડ છે ઓછું ભણેલી વ્યક્તિ મોટો ધંધો કરે એ એ સંખ્યા કેટલી છે અને ઓછી ભણેલી વ્યક્તિ ખૂબ સામાન્ય નોકરી કરીને માન જીવન પૂરું કરે છે એની સંખ્યા કેટલી છે ઇટ ઇઝ મોર ધન નાઇન્ટી નાઇન ટુ વન રહીશો એટલે કે ઓછું ભણેલી કે નહીં ભણેલી સો વ્યક્તિ હશે એમાંથી કદાચ એકાદ વ્યક્તિ સારું કમાઈને સુખી રીતે અને થોડું ધનાઢ્ય રીતે જીવન જીવતા હશે બાકી તો તો છે છે અથવા અથવા સામાન્ય નોકરી મહિને માંડ પૂરું થાય છે પગારમાં એવી નોકરીઓ કરવી પડે છે તમે કાયમ બ્રેકેટમાં હું છું એવું માન ના લેતા આ વિચાર છે ને બહુ દ્રઢ રાખજો ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં આવા વિચારો છે એ લોકો આવીને અમને ઘણી વખત વાતે કરતા હોય છે કેતા હોય છે અને શું બોલે સ્વામી જોઈ દેશી ભાષા હોય ને એમ એટલે સો એક તો મેં સારો રેશ્યો કેતો એના કરતા ઓછો રેશ્યો છે કદાચ હજાર એક હશે એટલે પહેલી જવાબદારી અને પહેલો સંઘર્ષ આપણે કરી જ લેવાનો છે નકારાત્મક વિચાર ના આવવા દેવા હંમેશા સકારાત્મક વિચાર રાખવા એ લેટન્ટ લેટન્ટ એ ઘણી બધી બહાર આવે છે આ વિજ્ઞાન કે છે જેનેટિક સાયન્સ કે છે કે તમે વિચાર સકારાત્મક રાખતો રાખો તો તમારામાં છુપાયેલી ઘણી બધી શક્તિ ઘણી બધી આવડત ઘણા બધા વિચારો

આની સામે લડી લેવાનું એ પણ એક સંઘર્ષ છે અને વધારે આ વિચારો ક્યારે સવાર કરી જાય જયારે કદાચ ઓછા परसेंटेज આવે 10માં કે 12માં ધોરણમાં કે આને આપણે મહેનત કરી ના ને તોય ઓછા परसेंटेज આવે ધારી લાઈન તો મળી લે એ તો જવા દે ને ધંધા મહેનત કરી લેશું ઇટ્સ રોંગ આ વિચાર સામે સંઘર્ષ રાખજો હું તમને બહુ જ પ્રેક્ટિકલ વાત કહું છું ઘણા બધા વિદ્યાર્થીઓ સારા સારા વિદ્યાર્થીઓ કિશોરો યુવકો જે આપણે પરિચિત હોય સંતોના પરિચિત હોય ઘણા બધા સંતોનો અનુભવ છે કે એકાદ વખત જીવનમાં અભ્યાસમાં નિષ્ફળતા આવી એટલે મન એવું તૂટી જાય ને એવા નકારાત્મક વિચારો આવી જાય પછી એને તાબે થઈ જાય અને શરણે થઈ જાય અને એ લુઝેઝ લાઈફ પછી એ સ્ટ્રગલ જીતી ના શકે જે આપણો વિષય છે કે એ સંઘર્ષ જીતી ના શકે અને પછી સફળતા જીવનમાં પ્રાર્થના કરી શકે પછી મોટી પછી એક વાર અઠ્યાવીસ ત્રીસ પાંત્રીસે પોહચ્યો પછી

તમારી પાસે ક્વોલિફાઈડ એકેડેમિક ડિગ્રી હોય તમે તમારી ભાષા ઉપર તમારા શબ્દ પ્રયોગ ઉપર તમારો કંટ્રોલ હોય તમે તમારા વિચારો યોગ્ય શબ્દોમાં વ્યક્ત કરી શકો ઇન્ટેલિજન્ટ ક્રાઉડની ની વચ્ચે એકેડેમિકલી ક્વોલિફાઈડ ક્રાઉડની વચ્ચે તમે ઉભા રહી શકો તમે સાથે વાત કરી શકો તમારા વિચારો પ્રદર્શિત કરી શકો તમને ભાષાનું બેરિયર ના આવે ગુજરાતી હોય હિન્દી હોય અંગ્રેજી હોય એ બધી ભાષા ઉપર તમારી માસ્તરી હોય તમે ગમે તે વ્યક્તિ સાથે એ ભાષામાં વાત કરી શકો તમે એક પ્રેઝન્ટેબલ ફોર્મમાં આવી જાઓ અને સારા અભ્યાસથી તમારી ડ્રેસિંગ સેન્સ સારી હોય તમારું એકદમ બને એટલે કે સામેની વ્યક્તિ તમને બધી રીતે સ્વીકારે તમારા ફેશિયલ એક્સપ્રેશન બોડી લેંગ્વેજ થી બધી રીતે તમને સ્વીકારે આ બધી ઘણી બધી વાતો છે ને અભ્યાસથી આવે છે અભ્યાસ વગર સારા અભ્યાસ વગર એટલે કે સારી વગર નથી આવતું સારા જીવન જીવો ના હોય મુંબઈ ના હોય ગુવાહાટી ના પણ હોય નાગપુરના હોય ચેન્નાઈ હોય હૈદરાબાદ હોય ત્યાંની સારામાં સારી માં ભણેલા વિદ્યાર્થીઓની સાથે તમે આઈઆઈટી આઈઆઈએમ માં ભણો કેટલું ક્રોસ કલ્ચર એક્સચેન્જ થાય કેટલું બધું

બહુ જ મોટું કામ કરી જાય બધી જ રીતે તમને હેલ્પફુલ થઈ શકે બધા જ હમણાં તમે વાંચ્યું હશે કદાચ ચાર પાંચ દિવસ સમાચાર છે ઝારખંડ જિલ્લામાં એટલે ઝારખંડ રાજ્યમાં એક સામાન્ય આદિવાસી ના પરિવારની એક દીકરી જે એકદમ સામાન્ય હટમાં એટલે કે ઝૂપડામાં મોટી થઈ છે પણ એને નક્કી કરેલું કે મારે ભણવું છે અને સારો અભ્યાસ કરવો છે એની બુદ્ધિમત્તા એનું સ્કોરિંગ એને મેરીટ જોઈને હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી એને ફૂલ સ્કોલરશિપ ઓફર કરી ત્યારે હાર્વર્ડ આવીને જેટલું ભણવું હોય જેટલા કોર્સીસ કરવા હોય જેટલી રિસર્ચ કરવી હોય અમે તમને ફૂલ સ્કોલરશિપ આપીએ છીએ વોટ એન અચીવમેન્ટ અને કેટલા બધા મોટા મોટા સેલિબ્રિટી છે આ વાત બિરદાવી અને કેટલું ગૌરવ ભરી વાત બની ગઈ દેશ માટે સમાજ માટે અને ખાસ કરીને શિક્ષણ જગત માં વિદ્યાર્થીઓ ને પ્રેરણા તો જો બની શકે છે આ થઈ શકે છે તો એ ઝારખંડ ની દીકરી એ જીવન ઓછો સંઘર્ષ જોયો હશે એના માં બાપ ખેત મજુર છે તો ખેત મજુરી એ જવું પડ્યું હશે માં બાપ બીમાર પડે તો માં બાપ ની જગ્યા હાજરી પુરાવા ખેત મજુરી એને જવું પડ્યું હશે આ બધી વાતો છે

એને સ્કોલરશીપ મળે એટલે કેટલી મોટી વાત બની ગઈ હવે એનું ભવિષ્ય કેવું આજ સફળતા હાર્વર્ડ પગ મૂક્યો એ જ મોટી સફળતા છે અને એમાંથી હવે ક્વોલિફાય થશે એટલે એનાથી મોટી સફળતા બનશે તો જો આવા પ્રસંગો આપણી આજુબાજુ છે કે જે લોકો સંઘર્ષની સામે લડી લડીને સફળતાઓ પ્રાપ્ત કરી છે એટલે ટૂંકમાં આપણે પહેલી વાત કે કોઈ પણ પ્રકારની આળસ પ્રમાદ અને મોહ એ સંઘર્ષનો ખેલ જીતવાનો છે બીજું કોઈ પણ પ્રકારનો એ સંઘર્ષનો ખેલ જીતવાનો છે ત્રીજું નબળા મનોવલણ જે નિષ્ફળતાથી ઉભા થાય સેટબેક અને ફેલિયર્સ થી ઉભા થાય એ નબળા મનોવલણ એની સામે આપણે સંઘર્ષ જીતવાનો છે ચોથું નકારાત્મક વિચારો સામે આપણે સંઘર્ષ જીતવાનો છેલ્લી ઝારખંડ ની દીકરીની વાત કરી કે પ્રતિકૂળ સંજોગોની સામે પણ આપણે સંઘર્ષ જીતવાનો છે યુ હેવ ટુ ફાઈટ તમારે લડાઈ ચાલુ જ રાખવી પડશે વોટ એવર યુ વોન્ટ ટુ અચીવ નથિંગ કમ્સ વિધાઉટ સ્ટ્રગલ એન્ડ ફાઈટ